સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યુ સ્ટુડિયો આજના સમાચારના પ્રાયોજક છે દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર બનાસકાંઠામાં વખા ખાતે જેટકો વિભાગીય કચેરી આગળ ખેડૂતોના ધરણા પૂરતી વીજળી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી શહેરમાં આવેલી બોટ ખાનચી સમાજ ટ્રસ્ટની મિલકતને દુકાનો ટ્રસ્ટ દ્વારા તોડી માલ સામાનની લૂંટ આંચરી હોવાની ઘટના આવી સામે ભીલેડી પોલીસ સ્ટેશન ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો બેંક ઓફ બરોડા દ્વારા શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હવે જોઈએ સમાચાર વિગતવાર કોલસાની અછતને પગલે સર્જાયેલી વીજ કટોકટીની સમસ્યાથી બનાસકાંઠા જિલ્લો પીડાઈ રહ્યો છે અને સરકારે સૌપ્રથમ ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ મૂકતા અકળાયેલા ખેડૂતોએ આજે જેટકોની વિભાગીય કચેરી આગળ ધરણા પર બેસી જઈ વિરોધ દર્શાવ્યો હતો તેમજ સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂમ બોલાવી પૂરતી વીજળીની માંગ કરી હતી કોલસાની અછતને પગલે સર્જાયેલી વીજ કટોકટીની સમસ્યાથી બનાસકાંઠા જિલ્લો પણ પીડાઈ રહ્યો છે અને સરકારે સૌપ્રથમ ખેડૂતોને આપવામાં આવતી વીજળીમાં કાપ મૂકતા અકળાયેલા ખેડૂતોએ આજે જેટકોની વિભાગીય કચેરી આગળ ધરણા પર બેસી જે વિરોધ દર્શાવ્યો હતો તેમજ સરકારને સદબુદ્ધિ આવે તે માટે રામધૂન બોલાવી પૂરતી વીજળીની માંગ કરી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતોને સમયસર અને પૂરતી વીજળી મળતી નથી કોલસાની અછતને કારણે વીજ મથકોમાં વીજ ઉત્પાદન ઘટ્યું છે અને તેની સીધી અસર ખેતી પર જોવા મળી રહી છે કારણ કે સરકારે વીજ લોડ સેટ કરવા માટે ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર કાપ મૂક્યો છે તેવામાં ખાસ કરીને રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી અપૂરતી વીજળી પણ કયા સમયે આપવામાં આવે તે પણ નક્કી નથી હોતું તેવામાં હવે રવિ સિઝન શરૂ થવાની તૈયારી છે ત્યારે રવિ સિઝનમાં પૂરતી વીજળી ન મળતા ખેડૂતોને વાવેતરમાં મોટી તકલીફ પડી રહી છે રવિ સિઝન બગડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે આ મામલે ભારતીય કિસાન સંઘ વતી ખેડૂતોએ અગાઉ પણ જિલ્લા કલેક્ટરથી ઉર્જામંત્રી સુધી આવેદનપત્ર આપી પૂરતી વીજળી આપવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં પણ સરકારે હજુ સુધી ખેડૂતોની વાતને ધ્યાને ન લેતા રોષે ભરેલા દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોએ આજે વકા ખાતે આવેલ જેટકો વિભાગીય કચેરી આગળ હલ્લાબોલ કર્યો હતો ત્રણસોથી પણ વધુ ખેડૂતોએ આજે ધરણા પર બેસી જઈ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો તેમજ રામધૂન બોલાવી સરકારને સદબુદ્ધિ આવે અને પૂરતી વીજળી આપે તેવી માંગ કરી હતી તેમ છતાં પણ જો સરકાર બે ચાર દિવસમાં ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈ પૂરતી વીજળી નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાની અંદર પાવરની સમસ્યા આજ પંદર દિવસથી સમસ્યા છે નથી કોઈ પાવરના ઠેકોના દિવસે નથી આવતો કે રાતના નથી આવતો સાંજના જમવાનો સમય થાય અમે જ કે ખેતરે મથીને આવતા હોઈએ અને સાંજે જમવાનું ટાઈમ થાય એટલે બહેરા આવો એટલે કું કહે કે ભાઈ પાવર નથી પાવર સબ સબસ્ટેશન મેં ફોન કરીએ તો કે એલ એસ છે એ એલ ખેડૂતને કોઈ ખબર પડતી નથી કે લોડ સેટિંગ છે શેનો લોડ સેટિંગ છે કે ભાઈ કોલસો આગળ નથી એટલે પાવર નથી મળતો તો ઉદ્યોગપતિઓને કોલસો એમ જમાં કે મળે છે તો ઉદ્યોગપતિઓને પાવર આપે છે ને ખેડૂતોને કેમ પાલા દવાલાની નીતિ સરકાર કેમ રાખે છે ન્યાય કરો તો સરખો કરો ન્યાય ખેડૂતોને પાવર આપો ને ઉદ્યોગપતિઓને આપો નકરે એમ જ કે ખેડૂતો મરી જશે તો પછી એમ જ સરકાર પાવર હાલશે તો પાવરે શું કામનું કેમ કે બનાસકાંઠા જિલ્લો ને એમાં ડીસા તાલુકો બટાકા નગરી તરીકે ઓળખાશે ને આવનાર સમયમાં બટાકાની વા રવિ સિઝનની વાવણી થવાની છે તો અમે એક તો પાણીના તળ ઊંડા છે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં ચૌદસો ફૂટના બોર થઈ ગયા છે અને પાવર જો પૂરતો ના મળે તો અમે બટાકાની ખેતી કઈ રીતે કરશું તો બટાકો ખાવા માટે જોશે પછી એમ જો ભાવ વધશે ત્યારે એમ જો સરકાર કોઈ બી આયોજન કરશે તો પહેલાંથી આયોજન કરો અને એમ જ કે પાવર આપો થ્રી ફેજ અને થ્રી ફેજ પાવર આપે છે એમાં કોઈ ટાઈમ નક્કી હોતો નથી દિવસનો રૂટ હોય તો રાતના આપે રાતનો રૂટ હોય તો દિવસનો એમાં અમને કોઈ ખબર જ નથી પડતી કે પાવર ક્યારે આવ્યો અને ક્યારે જ ગયો અને બનાસકાંઠા જિલ્લો એમાં પછાત છે અને એમ પશુધન ઉપર નભે છે પશુધન ઘાસચારા ખાવાની પણ તકલીફ છે તો એમ જ મ કે અહીંયા કોઈ અમારે લહેરબેરે નથી અમારે ખાલી વિકલ્પ લાઇટથી જ છે લાઇટથી બોર ચલાવીએ તો ખેતી થઈ શકે એમ છે નગર ખેતી થઈ શકે એમ નથી તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ લાઇટની સમસ્યા છે આ દૂર કરે નહીતર આવનાર સમયમાં ખેડૂતોનો આક્રોશ છે અને પરિણામ ભોગવવા તૈયાર રહે અત્યારે પાવરની પોઝિશન એટલી ખરાબ છે ખેડૂતોને હવે જીવવું હોય તો કઈ રીતે જીવવું કારણ ખેડૂતને હવે કોઈ શક્ય નથી કે કઈ રીતે જીવી શકે જો પાવર નહીં આપો રવિ સિઝન નહીં વવરાય તો કદાચ તેલના ભાવ આસમાને જશે કારણ કે રાયડા બીજા બધું વાવેતર કરવું અત્યારે વાવેતરની સિઝન છે અને બટાકાની સિઝન છે પછી થોડા ભાવ વધે એટલે બજારની ગૃહણીઓ છે અમારું બજેટ ખોવ રહી ગયું પણ ખેડૂત તો હાવ કે ખોવરાઈ રહી ગયો તો હાવ કે મરવાની હાલતમાં છે કોઈ પણ ભોગે સરકાર પાવર માટે સારામાં સારા કોલસો લાવે કે ગમે તે કરે ક્યોથી પણ લાવે અને ક્યાંથી લાવવું શું કરવું એ સરકારનો વિષય છે કોઈપણ ભોગે તાત્કાલિક કોલસાની વ્યવસ્થા કરે પાવર પાવરની સમસ્યા સુધારે આઠ કલાકમાંથી સાત કલાક કરે પણ એનો ટાઈમ નક્કી કરે આખો દિવસ મજૂરી કરીને આવ્યા હોય અને હોજે એને ખાવા ખાધું ને ખાધું કે બાપડાને હોવાનું હોય ખેડૂતને જ્યારે એની જગ્યાએ આખી રાત બે બેહી રહેવું પડે તો ખેડૂત શું એને શરીર છે એને આરામ ન જોવે થોડા ઘણું એટલે સરકાર કોઈપણ ભોગે પાવર જલ્દી જલ્દી સુધારે નહીં તર પછી ભૂપેન્દ્રભાઈ એને બીજા પોતા

આજથી હું તો કઉ છું છે તમે દિલ્હી બાદ પોકાડો કે કાલથી કટકા બંધ કરે બિલકુલ નહીં જોતા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાથી અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના હોદ્દેદારોએ સહકાર મંત્રીની મુલાકાતે નવા કાયદાથી થયેલ અસરો અંગે વાકેફ કર્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કૃષિ કાયદાથી અનેક મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના હોદ્દેદારોએ સહકાર મંત્રીની મુલાકાતે નવા કાયદાથી થયેલ અસરો અંગે વાકેફ કર્યા હતા કેન્દ્રીય કૃષિ વિભાગ દ્વારા તાજેતરમાં જ નવા કૃષિ કાયદાઓ અમલમાં મૂકવામાં આવ્યા છે જેથી ખાનગી એપીએમસીનો વ્યાપ વધશે તેમજ સહકારની ભાવનાથી ચાલતી એપીએમસીને ભારે નુકસાન થઈ રહ્યું છે નવા કૃષિ કાયદાથી ગુજરાતની અનેક નાની એપીએમસીઓ બંધ થઈ ગઈ છે આથી નવા કૃષિ કાયદાથી એપીએમસી ઉપર પડતી આડઅસરો કર્મચારીઓની સુરક્ષા અને બજાર સમિતિઓને વધુ કાર્યદક્ષ બનાવવા ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશભાઈ પંચાલ સમક્ષ ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ અજીતસિંહ અડોદરીયા મહામંત્રી રમેશભાઈ આહિર બજાર સમિતિ ડીસાના સેક્રેટરી અમૃતભાઈ જોશી અને બજાર સમિતિ વલસાડના સેક્રેટરી દર્શનભાઈ દેસાઈએ રૂબરૂ મુલાકાત લીધી હતી ગુજરાતભરની બજાર સમિતિઓના કર્મચારીઓના હકના પડતર પ્રશ્નો અંગે સહકાર મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેથી તેઓએ પડતર પ્રશ્નો સંબંધે હકારાત્મક જવાબ આપી વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની ખાતરી આપી છે તેમ બજાર સમિતિ ડીસ્સાના સેક્રેટરી અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું ડીસા ઉત્તર પોલીસની ટીમે ગાયત્રી મંદિર નજીકથી બે શખ્સોને મોટરસાયકલ ચોરી કરનારને મોટરસાયકલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરી ગેંગ સક્રિય થઈ છે તેમજ અવારનવાર તસ્કરો વાહનોની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા હોય છે તેની બુમરાણ ઉઠવા પામી છે જેથી બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા વાહન ચોરી કરતી ગેંગને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે ત્યારે ડીસા ઉત્તર પોલીસની ટીમને બાતમી મળી હતી કે આખુલ ચાર રસ્તા તરફથી બે શખ્સોએ એક ચોરીનો મોટરસાયકલ લઈ ડીસા જલારામ તરફ આવી રહ્યા છે ત્યારે ડિસ્સા ઉત્તર પોલીસનો સ્ટાફ ગાયત્રી મંદિરે વાહન ચેકિંગ કરી રહ્યા હતા જે દરમિયાન ગાયત્રી મંદિરે જે મોટરસાયકલની સાયકલની બાતમી મળી હતી તે મોટરસાયકલ બે શખ્સો લઈ આવતા તેને રોકાવી નામ પૂછતા વિજયભાઈ કરશનભાઈ ચૌધરી રહે પમરૂ તાલુકો ડીસ્સા તથા મોટરસાયકલ પર પાછળ બેઠેલ બીજા શખ્સનું નામ પૂછતા અશોકભાઈ શામળાભાઈ માળી હોવાનું જણાવેલ તેમજ મોટરસાયકલના કાગળો માંગતા તેમની પાછળ હાજર મળેલ નહીં તેમજ મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું જણાતા ડિસ્સા ઉત્તર પોલીસની ટીમે વિજયભાઈ કરશનભાઈ ચૌધરી અને તથા અશોકભાઈ માળીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠાના ડિસ્સા શહેરમાં આવેલી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડિયાત તરીકે બેસતા છ જેટલા દુકાનદારોની દુકાનો ટ્રસ્ટ દ્વારા તોડી નાખી માલસામાનની લૂંટ આંચરી હોવાની ઘટના સામે આવી છે જેમાં એકવીસ લોકો સામે ભાડિયાતીઓ લૂંટ સહિતની ફરિયાદ નોંધાવી છે બનાસકાંઠાના ડીસા શહેરમાં આવેલી મોઢ કાંચી સમાજ ટ્રસ્ટની મિલકતમાં વર્ષોથી ભાડિયાત તરીકે બેસતા છ જેટલા દુકાનદારોની દુકાનો ટ્રસ્ટ દ્વારા તોડી નાખી માલસામાનની લૂંટ આંચરી હોવાની ઘટના સામે આવી છે જેમાં પૂર્વ માર્કેટયાર્ડ સેક્રેટરી પૂર્વ તલાટી પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત ટ્રસ્ટ મંડળના એકવીસ લોકો સામે ભાડિયાતોએ લૂંટ સહિતની ફરિયાદ નોંધાવી છે આ અંગેની વિગત એવી છે કે ડીસાના જૂના પાવર હાઉસ લાટી બજાર વિસ્તારમાં ડીસ્સા શહેરના મોટ ઘાંચી સમય ટ્રસ્ટની દુકાનો આવેલી છે જેમાં મહેશકુમાર રસિકલાલ મોદી સહિત છ જેટલા ભાડિયાતો ઓગણીસો પંચ્યાસીથી દુકાનો ધરાવે છે સમય ટ્રસ્ટ દ્વારા મિલકત રિનોવેશનના નામે તેઓની દુકાનો તોડી પાડવાનું કાવતરું કર્યું હતું જેથી ભાડુઆતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ ડિસ્સા શહેર દક્ષિણ પોલીસ મથકે રજૂઆત કરી હતી જોકે પોલીસે તેઓની કોઈ રજૂઆત સાંભળી ન હતી જેથી ભાડિયાતોએ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી તેઓને પોલીસ પ્રોટેક્શન આપવાની માંગ કરી હતી પરંતુ પોલીસ વડા દ્વારા કોઈપણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન અપાયું ન હતું ત્યારબાદ સમાજના ટ્રસ્ટીઓ હોદ્દેદારોએ મીટિંગ બોલાવી તારીખ તેર માર્ચ બે હજાર એકવીસના રોજ જેસીબી મશીન મજૂરો અને ટ્રેક્ટર બોલાવી આ દુકાનો તોડવાની શરૂઆત કરી હતી જે સમયે ભાડીએ તેઓએ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જોકે પોલીસની ગાડી આવી પરંતુ તોડફોડ રોકવાનું અમારું કામ નહીં તેમ કહી પોલીસ જતી રહી હતી જેથી ટ્રસ્ટીઓએ મોકલેલા માણસો દ્વારા દુકાનો તોડી દુકાનોના શટર શેડ જાળીઓ તેમજ અન્ય માલસામાન મળી રૂપિયા પાંચ લાખ ઉપરાંતના માલસામાનની લૂંટ કરી ગયા હતા જેથી આ અંગે ભાડિયાતોએ ડિસ્સા થયેલ દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જતા પોલીસે કોઈ ફરિયાદ તેઓની લીધી ન હતી આથી દુકાનના ભાડિયાત મહેશકુમાર રસિકલાલ મોદીએ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટના રોજ ડિસ્સા કોર્ટમાં અરજ દાખલ કરતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ડીસા દક્ષિણ પોલીસને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કરાયો હતો જે કોર્ટના આદેશ મુજબ ટ્રસ્ટ મંડળમાં રહેલા પૂર્વ માર્કેટ યાર્ડ સેક્રેટરી પૂર્વ તલાટી પૂર્વ શિક્ષક અને આચાર્ય સહિત એકવીસ સામે લૂંટ સહિતની ફરિયાદ નોંધાઈ છે ભાડુવાતોએ પોતાની દુકાનો બચાવવા અગાઉ પોલીસને અરજી કરેલી હતી જોકે આ અરજીની તપાસ કરી રહેલા તત્કાલીન પીએસઆઈ આર એમ ચાવડાએ કોઈપણ ભાડુવાતોને બોલાવ્યા વગર તેઓની રજૂઆત સાંભળ્યા વગર સ્થળ તપાસ કર્યા વગર અરજીનો નિકાલ કરી રિપોર્ટ કરી દેતા ભાડુઆતોએ પોલીસે કરેલી તપાસનો રિપોર્ટ ખોટો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે અને આ કાવતરામાં સામે તમામ લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે કા સમાજની વાડીમાં મારી દુકાન હતી ને અમે 1985 માં લીધેલ હતી ને અમે 25000 રૂપિયા પાગડી ભેટે આપેલ છે બરાબર દર મહિને અમે સો રૂપિયા ભાડું બી ભરતા હતા બરાબર ભાડા ભાડું છે અમારા ભાઈ બધું છે બરાબર પણ કોઈ અમને એ લોકોએ જાણ નથી કરી ને કોઈ નોટિસ નથી આવી ફકીર પાસે અમારી દુકાનો તોડી કાઢી અમને બરાબર ને પૂછા વગર એટલે કાયદો એમના હાથમાં લીધો દુકાનો તોડી કાઢી બરાબર ને અમારો માલ હતો ચારથી પાંચ લાખ રૂપિયાનો એ માલે લૂટી ગયા છે લોકો બરાબર એ બધા એકવીસ જણા હતા બરાબર પછી અમે એની દુકાન તૂટીને અમે પોલીસ સ્ટેશન ગયા ને વાળા કોઈ અમારી ફરિયાદ લીધી નહીં ને પછી અમે એ એસપીભાઈ ગયા પાલનપુરમાં કાંઈ એમને કોઈ ધ્યાન ના લીધું અમારા વાતમાં બરાબર છેલ્લે અમે ગયા કોર્ટમાં પછી કોર્ટમાંથી અમને હુકમ આવ્યો પછી એ લોકોને કંઈ અપાર કંઈ ફાડવાની વાત કરી છે અમે એકવીસ જણા પર ફરિયાદ કરી છે દર્શક મિત્રો ખબરો હજુ યથાવત છે સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને ને પડાવે વખો મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતો માં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે હવે સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રા વાડના થામલા હાઈ બોન ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ આઈએસઓ 9001 2015 સર્ટિફાઈ કોબ્રા વાડના થામલા તેમજ કાંટાડળ વાયર અને જાડી કોબ્રા વાડના થામલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જે માં થામલા ફુઆર કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌ ને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બહેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ

ભીલેડી પોલીસ સ્ટેશન ખાતે ભારત સરકાર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ યોજાયો હતો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી દેશને સ્વચ્છતા તરફ લઈ જઈ રહ્યા છે જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ હાલમાં ઠેર ઠેર સભાઓ તેમજ રેલીઓ યોજી સમગ્ર ગુજરાત સ્વચ્છતા અભિયાનમાં જોડાય તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ડીસા તાલુકામાં પણ છેલ્લા ઘણા સમયથી લોકો સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ પોતાના શહેર અને પોતાની શેરીઓને સ્વચ્છતા તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે આઝાદી કા પંચોતેરમાં અમૃત મહોત્સવ ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત સરકાર નેહરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર મારફત ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારત કાર્યક્રમ ડીસા તાલુકાના ભીલેડી પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો જેમાં એન વાયવી વિશાલ જોશી તેમજ સમસ્ત ભીલેડી પોલીસ સ્ટેશન સ્ટાફ અને ગામના તેમજ સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા અને સ્વચ્છ ભારત કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ભારત સરકાર કેન્દ્ર જિલ્લા કાર્યક્રમ ક્ષેત્ર બિલડી ગામમાં પોલીસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાનનું ક્લીન ઇન્ડિયા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે તેમાં બીલડી પોલીસ સ્ટાફ સહમિત્રો મિત્રોનો સહકાર સારો એવો મળ્યો છે તથા બીલડી ગામના આગેવાન

પોલીસ મહાનિરીક્ષક જેલિયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગલે દારૂબંધીના કડક અમલીકરણ માટે વધુમાં વધુ દારૂના કેસો કરવા માટે સૂચના આપેલ છે જે અંતર્ગત આજરોજ ભિલેડી ભીલેડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે દેસાઈ પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન ડિસ્સા તરફથી એક શંકાસ્પદ ટ્રક ગાડી નંબર આરજે ઓગણીસ જીડી સત્યાવીસ સિતુ તેરને ચેક કરતાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ ભરેલો હોય ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી કુલ નં બત્રીસો બાવીસ કિંમત રૂપિયા નવ લાખ નેવ હજાર છસો તથા ટ્રક ગાડી કિંમત રૂપિયા સાત લાખ મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા દસ હજાર પાંચસો મળી કુલ અગિયાર લાખ એક હજાર સોનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક હમજા ખાન તથા રજાક ખાન આજી મીર ખાન સિંધી તથા આદરમાન ખાન અલી ખાન સિંધી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે ડીસાના ભોયણ પાટીયા પાસે આવેલ અજંતા કોલ્ડ સ્ટોરેજ પાસે ટ્રક અને જૈન ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ટ્રકના ચાલક વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસાના ભોયણ પાટિયા નજીક અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે જ્યારે વીસ તારીખે અમદાવાદના મોહમ્મદ રહીમ અલી ખાન તેમજ તેમની પત્ની આઈશાબેન અને તેમની દીકરી જાસ્મિતા તેમની જૈન ગાડી નંબર જી જે જીરો ચાર એ એમ સત્યાસી ત્રેપન લઈ અમદાવાદથી જેસલમેર જવા નીકળેલા પાલનપુરથી ડીસા હાઇવે પર બપોરના સમયે ડીસા તાલુકા ભોયણ પાસે આવેલ અજંતા કોલ્ડ સ્ટોરેજ પાસે તેમની જૈન ગાડીને પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક નંબર આરજે ચૌદ જીએલ પચીસ સિત્તેરના ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી આગળ જઈ રહેલ જેન ગાડી નંબર જી જે જીરો ચૌદ એ એમ સત્યાસી ત્રેપનને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં જેન ગાડીમાં બેઠેલ મોહમ્મદ રહીમ અલી ખાન તેમજ તેમની પત્ની આઈશાબેન અને તેમની દીકરી જાસ્મીનાને ગંભીર ઇજા થતા સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બાદ આજે અકસ્માતમાં ઘાયલ થનાર મોહમ્મદ રહીમ અલી ખાનના ભત્રીજો સુથકે ચૌદ જીએલ પચીસ સિત્તેરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂને એલસીબી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના જવાનો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે જામપુરા ભોરોલ ગામની સીમમાંથી વરના ગાડી નંબર જી જે જીરો ટુ બીડી છોતેર પોસઠમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ આઠસો ચોસઠ કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો ચાળીસ થતાં વરના ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ તથા મોબાઈલ નંગે કિંમત રૂપિયા પાંચ હજાર મળી એમ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ત્રણ લાખ ઇઠોતેર હજાર ચારસો ચાળીસનો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુર હોલ ખાતે બેંક ઓફ બરોડા દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષતાને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાલનપુર હોલ ખાતે બેંક ઓફ બરોડા દ્વારા શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષતાને મેગા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ બેંકોના પાંચ હજાર જેટલા લાભાર્થીઓને કુલ ત્રણસો છ કરોડ રૂપિયાની માતબાર રકમનું ધિરાણ આપવામાં આવ્યું હતું મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લોન અને સહાયતા ચેકનું વિતરણ કરાયું હતું આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ પંચોતેરમાં વર્ષમાં આપણો દેશ ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધ્યો છે ભૂતકાળના સમયમાં સામાન્ય માણસ બેંકના પગથિયા સુધી પહોંચી શકતો ન હતો આજે બેંક દ્વારા તમામ લોકોને સરળતાથી લોન અને સરળ પદ્ધતિથી ધિરાણ આપવામાં આવે છે જેનાથી એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝ સહિત તમામ ક્ષેત્રોનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિકારી આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યારે કોરોના કાળ બાદ બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારવા ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લામાં પાંચ હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા ત્રણસો છ કરોડથી વધુ લોન અપાઈ હતી તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકેનું સ્ટુડે બીકેનું સ્ટુડે એટલે બ્રોડ નોલેજ